શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ। શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ફૂડ પ્રોસેસિંગ વિભાગ ધોરણ 11 વિષય પ્લાન્ટ મેનેજમેન્ટ એન્ડ ફૂડ પેકેજિંગ પ્રકરણ 7 ફૂડ પેકેજિંગ ક્લાસ 1। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। એનું નામ છે ફૂડ પેકેજિંગ। તમે બધા જ ઘણી વખત શોપિંગ કરવા જતા હશો, વસ્તુની પસંદગી કરો છો, ત્યારે સૌથી પહેલા તમને શું આકર્ષે છે? સ્વાભાવિક છે નું પેકિંગ। તો પેકિંગનું આજકાલ ખૂબ મહત્વ વધી ગયું છે। આકર્ષક પેકેજિંગ હોય તો કસ્ટમર એના તરફ તરત જ આકર્ષાય છે। એનો મતલબ એ નથી કે અંદર રાખેલો માલ ગુણવત્તા વગરનો હોય તો પણ એ પ્રકારનું પેકેજિંગ છે એ વેચાણમાં વેપારીને મદદ જ કરશે। એમ છતાં પણ જે ફર્સ્ટ ઇમ્પ્રેશન પડે છે ગ્રાહકના મગજ ઉપર, એમાં પેકેજિંગનું મહત્વ આપણે નકારી નહીં જ શકીએ। આપણને દરેકને પણ એઝ અ કસ્ટમર સરસ પેકિંગ હોય છે કોઈ વસ્તુનું, પછી એ ખાદ્ય પદાર્થ હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, તો એ આપણને ગમે તો ચોક્કસ છે। પહેલા આવું નહોતું, પહેલા બહુ સિમ્પલ વે થી ફૂડને વેચાણ કરવા માટે મૂકવામાં આવતું હતું। પણ જેમ જેમ માનવીના જીવનમાં પરિવર્તન આવતું ગયું, હરીફાઈઓ વધતી ગઈ, દરેકને એકબીજાથી વધારે આકર્ષક રીતે માલને વેચાણમાં મૂકવા માટેની પણ એક હોડ લાગતી ગઈ, એ બાબતમાં પણ ભારતીય વેપારીઓ સજાગ થવા માંડ્યા। પાશ્ચાત્ય દેશોમાં આ બધી પ્રથાઓ જૂની છે પ્રમાણમાં, પણ આપણે ત્યાં પણ હવે એનું પ્રચલન ઘણું વધી ગયું છે। પહેલાના સમયમાં તો વેપારીઓ ખાલી વેચવામાં ધ્યાન આપતા અને થોડો ઘણો પોતાને નફો મળે એ રીતે વસ્તુની કિંમત રાખતા હતા, એ સિવાય વેચવાની બાબતમાં બહુ લાંબી દ્રષ્ટિ નહોતા રાખતા। પરંતુ આજકાલ એવું નથી, આજકાલ દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે। વસ્તુની ગુણવત્તા, પેકેજિંગ, પ્રેઝન્ટેશન, કસ્ટમર સાથેની વાતચીત, એમ દરેકે દરેક બાબત ઉપર આજકાલ ધ્યાન આપવામાં આવે છે। એટલે કે ગ્રાહક મનોવિજ્ઞાનને સમજીને દરેકે દરેક બાબત કરવામાં આવે છે। એમાં એક ફૂડ પેકેજિંગ પણ પોતાનું અલગ અને આગવું મહત્વ ધરાવે છે। માનવી જેમ જેમ પ્રગતિ કરતો ગયો તેમ તેમ દરેક ક્ષેત્રમાં એ નવા નવા વિચારને અપનાવતો ગયો, વૈશ્વિક સ્તરે જોતો ગયો કે પોતે જે કામ કરે છે એ વિશ્વના દરેક ખૂણે કઈ રીતે કરવામાં આવે છે, એનો શું ફાયદો થાય છે, જો એ રીતે ન કરવામાં આવે તો કઈ નુકસાન થાય છે કે નહીં, આ જ બાબત, આ જ દ્રષ્ટિકોણ વસ્તુની પેકેજિંગની બાબતમાં પણ લાગુ પડે છે। ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધો પહેલા લોકલ જ હતા, એટલે કે ઉત્પાદક અને વેપારી એકબીજાને ઓળખતા જ હોય, નજીકના વિસ્તારમાં જ ઉત્પાદન અને વેચાણનું કામ થતું હતું। આજે ગ્લોબલાઇઝેશનનો જમાનો છે, દુનિયા આખી એક બજાર છે, તો દરેકે દરેક પ્રકારના દરેક દેશના નાગરિકને આકર્ષવા માટે પેકેજિંગ છે એ અગત્યનું પરિબળ સાબિત થઈ શકે છે। પરિણામે ધીરે ધીરે વેચાણની બાબતમાં, પેકેજિંગની બાબતમાં પણ વિચારણાઓ અનેક પ્રકારે થઈ, એટલે કે જે કાંઈ ખાદ્ય પદાર્થ બનતો હોય એ ગ્રાહક સુધી માત્ર પહોંચે એમ નહીં, પણ એની પહોંચે ત્યાં સુધી ગુણવત્તા જળવાઈ રહે, એની અંદરની અખંડતા જળવાઈ રહે, કોઈ વસ્તુ અંદર તૂટફૂટ ન થાય, ગ્રાહક અને ઉત્પાદક બંનેને સરળતાથી લેવડ દેવડ કરવામાં ફાવે, વસ્તુ લેવી પણ ફાવે, દેવી પણ ફાવે, આમ દરેક નાના નાના પાસા જે છે વસ્તુના વેચાણના કે ખરીદીના, એમાં પાછું જે પેકેજિંગનું તત્વ છે
એ યોગ્ય ઠરે. અન્ય વસ્તુની વચ્ચે દરેક વસ્તુનું પેકેજિંગ છે એ પોતાની આગવી છાપ ઊભી કરે, આકર્ષણ ઊભું કરે, લોકોનું ધ્યાન ખેંચી શકે એવા પ્રયત્નો ધીરે ધીરે થવા માંડ્યા. આગળ આપણે જે કઈ વાત કરી એમાં પેકેજિંગનું આકર્ષણ, પેકેજિંગનું તત્વ ગ્રાહક ઉપર શું અસર કરે છે, ગ્રાહક અને વેપારીને કેવી સગવડતા આપે છે, સુવિધા આપે છે, આપવામાં લેવામાં, એના વિશે વાત કરી. તો પેકેજિંગ જે છે એ શબ્દને જો સીધી સાદીને સરળ રીતે સમજવો હોય અથવા તેની સાવ સરળ વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય, તો એને સમજીએ કે પેકેજિંગ એટલે કોઈ પણ વસ્તુને સારી રીતે ગ્રાહક સુધી પહોંચાડવાને માટે એના પર આવરણ લગાડવું કે એને યોગ્ય પાત્રમાં ભરવામાં આવે એને પેકેજિંગ કહેવાય. આજકાલ અનેક પ્રકારના પેકેજિંગ દુનિયામાં થાય છે, અનેક પ્રકારના મટીરિયલો વાપરવામાં આવે છે, લોખંડનું, એલ્યુમિનિયમનું, કાગળનું, કોરુગેટેડ પેપરનું, અનેક પ્રકારના પેકેજિંગના મટીરિયલ વાપરવામાં આવે છે જેવી વસ્તુની જરૂરિયાત હોય એ મુજબ, જેથી કરીને ખાલી પેકેજિંગને કારણે ભાવ વધી પણ ન જાય એ પણ જોવાનું છે. કારણ કે પેકેજિંગ છે એનું મહત્વ કેટલું છે કે તો ગ્રાહક ખરીદી કરવા માટે આકર્ષાય એટલું જ. ત્યાર પછી એ પેકેજિંગ ઘણી વખત એવું બને કે તોડી કે ફાડી નાખવાનું હોય. હા, એવા પેકેજિંગ પણ આવે છે કે જેનો પછી પાછો રીયુઝ થઈ શકે. તો પેકેજિંગમાં ઘણા પ્રકાર છે, ઘણા મટીરિયલ છે, ઘણા બજેટના એ ઉપલબ્ધ થઈ શકે છે. એક જ વસ્તુના પેકેજિંગ માટેના અનેક વિકલ્પો આજે આપણી પાસે ઉપલબ્ધ છે. આપણે આપણી સમજ અને આપણા બજેટ પ્રમાણે અને ગ્રાહકના પ્રકાર પ્રમાણે યોગ્ય મટીરિયલની પસંદગી કરી શકીએ. પણ સીધી સાદી ભાષામાં વાત કરીએ તો કોઈ પણ વસ્તુને ગ્રાહકને સુધી વ્યવસ્થિત પહોંચાડવાના માટે એના પર કંઈ આવરણ કરવામાં આવે અથવા તો એને કોઈ યોગ્ય પાત્રમાં ભરવામાં આવે એને પેકેજિંગ કહી શકાય. પેકેજિંગ બાબતે વેપારી ખૂબ વિચાર કરતો થયો છે, નવા નવા વિચારોને અમલમાં મૂકે છે. કંઈ પણ શોધ સંશોધન થયા હોય તો એને પોતાના બજેટમાં સમાવવાની કોશિશ કરે છે. એના પણ ઘણા કારણ છે. ખાલી ગ્રાહકને આકર્ષવા પૂરતો કે પોતાનો માલ એક વખત વેચાઈ જાય એવા એટલા પૂરતો જ ફૂડ પેકેજિંગનું મહત્વ નથી હોતું. પણ જે તે ફૂડ જે પ્રકારનું હોય, સૂકું હોય કે પ્રોસેસ્ડ હોય કે એ પ્રમાણે, જ્યાં સુધી એ ફૂડ ગ્રાહક સુધી પહોંચે ત્યારબાદ પણ હર વખત એવું નથી બનતું કે સંપૂર્ણ ત્યાં પેકેજિંગ ખાલી કરી અને કસ્ટમર એને બીજા ડબ્બામાં કે ક્યાંય ભરી લેતો હોય. પણ સેમ પેકેજિંગમાં એને રાખવું હોય, થોડા પ્રમાણમાં વસ્તુ વાપરીને પછી એમાં ને એમાં સાચવવી હોય તો પણ એવા પ્રકારના પેકેજિંગ ઉપલબ્ધ છે કે એમાંથી થોડી થોડી વસ્તુ છે એ કસ્ટમર વાપરતો જાય અને એને ફૂડ પેકેજિંગનું જે ડબ્બા જેવું બોક્સ જેવું હોય પૂઠાનું કે બીજા કોઈ મટીરિયલ એમાં ને એમાં એને સાચવણ પણ કરી શકે. જ્યાં સુધી એની એક્સપાયરી ડેટ ફૂડની હોય ત્યાં સુધી એ સાચવાઈ શકે એવું ફૂડ પેકેજિંગ હોય તો એ વધારે સારું ગણી શકાય. ટૂંકમાં મટીરિયલ એવું વાપરવાનું છે કે જે આકર્ષક પણ હોય, બજેટમાં પણ આવે, ખાદ્ય પદાર્થની ગુણવત્તા પણ એ જાળવી રાખે, રીયુઝેબલ હોય, રાખવું વાપરવું વેચાણ વખતે ખરીદીમાં લઈ જવું પણ આપણને અનુકૂળ પડે. આમ દરેક દ્રષ્ટિએ ફૂડ પેકેજિંગનો વિચાર કરવો પડે. એ દરેક દ્રષ્ટિએ જો યોગ્ય હોય તો એ ગ્રાહકને સૌથી વધારે આકર્ષિત કરી શકશે અને એ વસ્તુના વેચાણ ઉપર પણ એની ચોક્કસ અસર આપણને દેખાઈ શકે છે. ફૂડ પેકેજિંગ એ આકર્ષણની સાથે સાથે અન્ય એની અગત્યતા પણ ધરાવે છે, મહત્વ ધરાવે છે. આગળ પણ આપણે આ બાબતે થોડી વાત કરી હતી, એટલે કે ફૂડ પેકેજિંગમાં ખોરાકનું ઉત્પાદન કરવું, તેનું વેચાણ કરવું, તેનો સંગ્રહ કરવો, સંચાલન કરવું, આ બધી ક્રિયાઓનો સમાવેશ થાય છે. સંચાલન કરવું એટલે કે દુકાનમાં પણ જ્યારે કોઈ વેપારી મોટા પાયે કોઈ ફૂડને સંગ્રહે છે તો એને સંગ્રહમાં પણ એ પેકેજિંગ છે એ મદદરૂપ થાય એવું હોવું જોઈએ. એનો આકાર એવો હોવો જોઈએ કે વધુ વસ્તુ છે ઓછા જગ્યામાં સંચવાઈ જાય, અંદર વસ્તુ તૂટફૂટ ન થાય, તેને બહુ વધારે હેન્ડલ વિથ કેર ન કરવું પડે. આ દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. અમુક પેકેજિંગનું મટીરિયલ એવું હોય છે કે જે ધારો કે બેકિંગની વાત કરીએ તો અમુક પ્રકારના
એવા મટીરીયલ છે કે જેની અંદર જ આપણે ડો મૂકીને બેકિંગમાં મૂકવાનું હોય છે. તો ફૂડ પેકેજિંગ છે એ ખોરાકના ઉત્પાદનથી માંડીને એનું આકર્ષક પેકિંગ થાય એમાં પણ પાછા ઘણા લેયર્સ હોય છે. એ દરેક લેયરના પેકેજિંગ પાછા અલગ અલગ પ્રકારના હોય છે. એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. તો આ બધી જ બાબતમાં આપણને મદદરૂપ થાય પેકેજિંગ, આકર્ષણ, સંચાલન, પછી ગુણવત્તા જળવાઈ રહે, લેતી મૂકતી વખતે ઇઝી પડે, આ દરેક દ્રષ્ટિએ પેકેજિંગ છે એ આગવું હોવાને કારણે એના વિશે જાણવું ખૂબ અગત્યનું છે. અને એમાં પણ ખાલી નવીનતાને મહત્વ નથી આપવાનું, ખાલી આકર્ષણને નથી આપવાનું, એ વાત ખાસ ધ્યાન રાખવાની છે, પણ એની ઉપયોગિતા અને ખાદ્ય પદાર્થના ગુણવત્તાને બિલકુલ અસર ન થવા દેવી એ પાયાની બાબત છે. હવે આપણે ફૂડ પેકેજિંગના પ્રકાર વિશે વાત કરીએ. તો પેકેજિંગ અનેક પ્રકારના આવે છે. આપણે જોઈએ છીએ, આપણે વાપરીએ છીએ, પણ આપણને એના પ્રકારની ખબર નથી હોતી. તો અત્યારે જે ફૂડ પેકેજિંગ આપણે વાપર્યું એ પ્રાઇમરી પેકેજિંગ છે, સેકન્ડરી છે, ટર્શરી છે, કયા પ્રકારનું છે ખ્યાલ નથી. તો હવે એના વિશે સમજવાની પણ વાત કરીએ. તો ફૂડ પેકેજિંગના મુખ્યત્વે બે પ્રકાર છે, પ્રાઇમરી પેકેજિંગ અને બીજું સેકન્ડરી પેકેજિંગ. તો આ બંને વચ્ચે શું તફાવત હોય છે? તો પહેલું છે પ્રાઇમરી પેકેજિંગ. તો પ્રાઇમરી પેકેજિંગ કોને કહેવાય? પ્રાઇમરી એટલે એકદમ પ્રાથમિક કક્ષાનું, જે આવરણ કે પાત્રમાં ખાદ્ય પદાર્થ સીધા જ સંપર્કમાં આવે છે તેવા પ્રકારના પેકેજિંગને પ્રાઇમરી પેકેજિંગ કહેવાય. એટલે કે પેકેટ આપણે ખોલીએ, પેકેજિંગ ખોલીએ, સીધો જ ખાદ્ય પદાર્થ એના સંપર્કમાં આવેલો હોય. આપણે વેફર લઈએ છીએ, અમુક પ્રકારના ફરસાણ લઈએ છીએ, અમુક પ્રકારની મીઠાઈઓ લઈએ છીએ, તો જેવું પેકિંગ ખોલીએ છીએ અંદર આપણને ખાદ્ય પદાર્થ તરત જ દેખાય છે, એના સંપર્કમાં આવેલો હોય છે અને એનું એક જ આવરણ હોય છે પેકેજિંગનું, તો એને પ્રાઇમરી પેકેજિંગ કહી શકાય. પેકેજિંગના બાબત એટલે કે પ્રાઇમરી પેકેજિંગના અને ઉદાહરણની વાત કરીએ તો મીઠાની કોથળી છે, તેલનું પેકેટ છે, બિસ્કિટના પેકેટ છે, મીઠાઈનું બોક્સ, જામની બોટલ, અથાણાની બોટલ, સિરપ, સ્કવોશ કે કેચઅપની બોટલ, આ બધી વસ્તુ કેવી છે? ભલે એમાં મટીરિયલ અલગ અલગ છે, કોકમાં પ્લાસ્ટિક છે, કોકમાં કાચ છે, પણ મટીરિયલ સીધું જ એ પ્રથમ પેકેજિંગમાં જ સંપર્કમાં આવી જાય છે અને એને બીજું લેયર નથી હોતું. તે બધા પ્રાઇમરી પેકેજિંગના ઉદાહરણ છે. આ પ્રાઇમરી પેકેજિંગની પસંદગી કરતી વખતે ખાસ કાળજી રાખવી પડે છે, કારણ કે તે પેકેજિંગ ખાદ્ય પદાર્થના સીધા જ સંપર્કમાં આવે છે, જેથી ખોરાકમાં કોઈ પણ જાતની પ્રક્રિયા થઈ અને બગાડ થવાની શક્યતા રહેલી છે. માટે એવું મટીરિયલ પસંદ કરવાનું કે જેથી ખાદ્ય પદાર્થની ગુણવત્તા ઉપર કાંઈ અસર ન થાય, કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રી આખી જે બાબતને વધારે અગત્યતા આપે છે એ છે ફૂડની ગુણવત્તા, એમાં રહેલા બધા પોષક તત્વો. તો પેકેજિંગ છે એ આકર્ષણનું કેન્દ્ર ભલે રહ્યું, સાધન ભલે રહ્યું, પણ એનો મૂળ હેતુ તો ખાદ્ય પદાર્થને સાચવવાનો અને એની ગુણવત્તાનો સાચવવાનો જ રહેલો છે, એ પણ આપણે ભૂલવાનું નથી. સીધા જ સંપર્કમાં આવે છે એટલે એની ગુણવત્તા, મારે કે પેકેજિંગ મટીરિયલની ગુણવત્તામાં ક્યાંય આપણે કચાશ રાખવાની નથી. અને યોગ્ય જ મટીરિયલ જે વસ્તુ માટે જે જરૂરી હોય એ આપણે પસંદ કરવાનું છે. બીજો પ્રકાર છે સેકન્ડરી પેકેજિંગ. પ્રાઇમરી પેકેજિંગ ઉપર જે વધારાનું આવરણ લગાડવામાં આવે તેને સેકન્ડરી પેકેજિંગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ડેરી મિલ્ક, કિટકેટ, ઇન્સ્ટન્ટ મિક્સ, કેક, આ દરેકમાં કેવું હોય કે એક આવરણ ખોલીએ પછી અંદર બીજું કંઈક પેકેજિંગનું મટીરિયલ હોય અને પછી આપણે ખાદ્ય પદાર્થને જોઈ શકીએ છીએ કે ખાવા માટે વાપરવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો જેમાં ડબલ પેકેજિંગ હોય એવી વસ્તુને સેકન્ડરી પેકેજિંગ કહેવાય. ધારો કે ચોકલેટમાં ઉપરનું રેપર ખોલીએ છીએ, અંદર બીજું પાછું કાગળનું રેપિંગ હોય છે અને પછી ચોકલેટ આપણે લઈ શકીએ છીએ. સેકન્ડરી પેકેજિંગની પસંદગી કરતી વખતે તેની મજબૂતાઈ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. ધારો કે જો તમે ચોકલેટનું અંદરનું જે પેકેજિંગ છે તો કાગળનું છે, જલ્દીથી તૂટી જાય એવું છે, બહુ મજબૂત નથી હોતું, પણ એની ઉપરનું જે પ્લાસ્ટિકવાળું પેકેજિંગ હોય છે એ મજબૂત હોય છે, જેના કારણે ચોકલેટ છે એ વધારે સુરક્ષિત રહે છે, આકર્ષક પણ લાગે છે. આમ સેકન્ડરી પેકેજિંગનું મુખ્ય હેતુ એ છે કે વસ્તુ વધારે મજબૂતાઈથી સંગ્રહી શકે,
પેકેટ એક જગ્યાથી બીજી જગ્યાએ અવર જવરમાં કે એમાં તૂટી કરી ન જાય. આમ બંને પ્રકારના પેકેજિંગ છે અને પોતાનું મહત્વ રહેલું છે. પણ પાયાની બાબત તો એ જ છે કે એ બજેટમાં પણ આવવું જોઈએ, આકર્ષક પણ હોવું જોઈએ, સાથે સાથે ફૂડની ગુણવત્તામાં પણ ફેર ન થવો જોઈએ. વેપારીને સાચવવામાં અને ગ્રાહકને લઈ જવામાં પણ એ વધારે પડતું ઉપયોગી સાબિત થવું જોઈએ. સાથે સાથે રીયુઝ થાય એવા પેકેજિંગ વાપરવામાં આવ્યા હોય તો એ પાછું વધારે ગ્રાહકને આકર્ષી શકે છે અને એના માટે ક્યારેક વધુ કિંમત આપવા પણ એ તૈયાર થઈ જાય છે. આમ પેકેજિંગ વિશે જાણવું સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે જેમ વસ્તુને ઉત્પાદિત કરવી વ્યવસ્થિત રીતે યોગ્ય ગુણવત્તા વાળી, એ જ રીતે એ જ ગુણવત્તા સાથેની વસ્તુ વ્યક્તિ વાપરી શકે, ગ્રાહક લઈ જઈ શકે, એના માટેની વ્યવસ્થા કરવી પણ એટલી જ જરૂરી છે. અને એ વ્યવસ્થાના ભાગરૂપે આપણને આ પેકેજિંગને ખૂબ મહત્વ હોય છે. હવે જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ ત્યારે દરેક પ્રકારના પેકેજને આ રીતે જોજો કે કયા પ્રકારની વસ્તુ પર કયા પ્રકારનું પેકેજિંગ છે, શા માટે એ પ્રકારનું છે, કેટલા પ્રકારની સાઇઝમાં આવે છે, એની ડિઝાઇનિંગ કેવી છે. તો આ દરેક જાણકારી છે એ આપણને એક વ્યવસાયલક્ષી કોર્સના વિદ્યાર્થી તરીકે ખબર હોવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમે જ્યારે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરો અને એને માર્કેટમાં મૂકો તો એના પેકેજિંગ બાબતે પણ આપણે સભાન રહેવું ખૂબ જરૂરી છે.